નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું કમેન્ટ બોક્સ, સન્ડે કમેન્ટ બોક્સમાં જે તમામ ભરતી વિષયક પ્રશ્નો છે એના અમુક પ્રશ્નો લીધા છે અને એના અમુક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો વિડીયો અંત સુધી જોજો, કારણ કે ઘણા બધા જવાબો તમને મળી જશે આની અંદરથી. તો ચાલો વિડીયો શરૂઆત કરીએ. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો. ચલો વિડીયોની શરૂઆત કરીએ. કેવા કેવા પ્રશ્નો છે એ તમામ વિગતો આ વિડીયોની અંદર જાણીશું. પહેલો પ્રશ્ન છે, બિન સચિવાલયની એક્ઝામ ક્યારે આવશે? અને જે મિત્રો બિન સચિવાલયની તૈયારી કરી રહ્યા છે, કારણ કે ઘણા બધા તૈયારી કરી રહ્યા છે, 3 મહિના થઈ ગયા તો હજુ સુધી બિન સચિવાલયની એક્ઝામ આવી નથી. કારણ કે જે સરકાર અત્યારે દર્શાવી રહી છે કે 1-8 ઠરાવ નડે છે, પણ મિત્રો એ આપણે જાણી લઈએ કે 1-8 ઠરાવ પરીક્ષાની અંદર નડતો નથી, ખાલી જે રિઝલ્ટ બહાર પડે છે એની અંદર નડે છે. તો જે 1-8 ઠરાવ છે પરીક્ષામાં કંઈ લેવા દેવા નથી હોતું, કારણ કે આ સૌથી મોટો આપણને સરકાર અવરોધ ઊભો કરે છે કે પરીક્ષામાં 1-8 ઠરાવ નડે છે. કારણ કે જે વસ્તુ સરકાર બાબત હોય છે એ રિઝલ્ટની અંદર હોય છે, કારણ કે 1-8 ઠરાવ એક્ઝામની અંદર નડતો નથી. કારણ કે જો સરકારને એક્ઝામ જાહેર કરવી હોય તો મહિનામાં પણ કરી શકે છે, 15 દિવસમાં જ કરી શકે છે, એ બધું સરકાર ડિપેન્ડ છે. તો હવે શું કરવું એ તમારે જણાવવું રહેશે મિત્રો. હવે બીજો પ્રશ્ન, SC ચુકાદો ક્યારે આવશે? મિત્રો, SC ચુકાદો હજુ આવ્યો નથી, કારણ કે તારીખો ઉપર તારીખો જતી રહે છે. કારણ કે અમુક જે આપણા જીવન હોય છે કે અમુક ફિલ્મો ઉપર ચાલતું હોય છે, અમુક નિયમો ફિલ્મો ઉપર ચાલતા હોય છે. તમે અમુક મૂવી જોતી હશે કે તારીખો પડે છે પણ આપણે કંઈક કરીશું તો એ તારીખો બંધ થશે. તો એ તમારા હાથમાં રહ્યું છે, હવે તમારે શું કરવું અને SC નિર્ણય ટૂંક સમયમાં આવી જશે. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, મહા આંદોલન કરવું જ પડશે? કારણ કે મિત્રો આપણે જોઈએ કે ઘણી બધી ભરતીઓ અટકેલી છે અત્યારની, 2-3 વર્ષની જે ભરતીઓ છે ને અત્યારે અટકેલી છે. આપણે જાગીશું, સરકાર જાગીશે, એ વસ્તુ નિયમ થઈ ગયો છે. એટલે કે પોતાના હક માટે પોતે જ લડવું પડશે, આ વસ્તુ એક છે મિત્રો. હવે જોઈએ PML 2 ક્યારે આવશે? જે મિત્રો TAT 1 અને TAT 2, જે TAT 2 છે એ, કારણ કે એ કહેતા હોય છે કે PML 2 ક્યારે આવશે, કારણ કે કોઈ હજુ નક્કી નથી. સરકાર એવું કહી રહી છે કે 1-8 ઠરાવ નડે છે, પણ મિત્રો જેને ભરતી કરવી છે ને એને 1-8 ઠરાવનો નિર્ણય કરવો હોય ને તો 2 દિવસમાં કરી શકે છે, પણ એ સરકાર કરી નથી રહી. એ હવે તમારે આગળ વિચારવું પડશે મિત્રો. હવે જે સર ભરતી હવે ક્યારે આગળ વધશે? ભરતી તો વધશે, જેમ આપણે ઉતાવળ છે એમ સરકારને પણ ઉતાવળ છે. તો હક છે, હક આપણે મેળવવાનો છે. જો ઘણા બધા મિત્રો વિચારતા હશે કે આંદોલન કરવું જોઈએ, કરવું જોઈએ સોરલી, એ પણ હું તમારા સાથે સંમત છું કે આંદોલન કરવું જોઈએ. પણ એ રીતે સરકાર આપણને અત્તા બત્તા બતાયા કરે છે કે 2-1 અઠવાડિયું એ રીતે દર્શાવે છે. જે 25 તારીખે મીટિંગ થઈ એમાં કીધું કે વચલો રસ્તો 2 દિવસમાં નીકાળીશું, પણ એનો હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. તો મિત્રો હવે જે 5 તારીખે જે થવાનું છે એમાં તમે જોડાઓ. હવે જોઈએ, વાત ફક્ત LRDની ભરતી, હવે પછી દરેક ભરતીમાં અન્યાય થશે જ, કેમ કે મિત્રો એ સાચી વાત છે. કારણ કે જે LRDની ભરતીમાં વચ્ચેનો રસ્તો નીકાળ્યો છે, 1-8 ઠરાવને બાજુમાં નથી મૂક્યો, એવું નથી ક્લિયર કર્યું કે 1-8 ઠરાવ જે તમામ ભરતીઓ છે એમાં રદ થશે. કારણ કે માત્ર LRDની ભરતી જે અત્યારે ચાલી છે એ જ ભરતીમાં આ વસ્તુ થયેલ છે. તો જે પાછળની ભરતીઓ છે એની અંદર આ વસ્તુ ઠરાવ રદ થશે, કેમ કે તેમાં દરેક અન્યાય થઈ રહ્યો છે. જે મહેનત કરે એ હાઈ મેરિટ લાવે તેને ઘરે બેસવાનો વારો આવે છે, કેમ કે સૌથી વધુ સીટ જનરલમાં હોય, એ સાચી વાત છે મિત્રો. કારણ કે 1-8 ઠરાવને લીધે જે SC ST અને OBC જે અને EWSની જે મહિલાઓ છે એની અંદર ઘણો બધો ભેદભાવ થઈ શકે છે. કારણ કે જે મહેનત પ્રમાણે જોઈએ તો જે મહેનત પ્રમાણે જે રિઝલ્ટ મળવું જોઈએ, કે જે કોઈ પણ કેટેગરીની મહિલાઓ હોય તો જો સૌથી વધુ માર્ક હોય તો એમને સૌથી ઉપર લેવામાં આવે છે, પણ એ અત્યારે થઈ નથી રહ્યું. એ તમારે વિચારવાનું રહેશે કે હવે શું કરવું, રદ થવો જોઈએ કે ના થવો જોઈએ,
એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હવે જોઈએ સર, ચાલુ ભરતી ક્યારે પૂરી છે કોન્સ્ટેબલની, કે જે અત્યારે ચાલુ ભરતી છે કોન્સ્ટેબલની, જે આજે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી એની અંદર તમે ધ્યાનથી જોયું હશે કે પ્રતિભજી જાડેજાએ કહ્યું હતું કે 3 મંથ પછી એમની જીપ લપસાઈ ગઈ હતી. પછી કીધું હતું 3 અઠવાડિયા, પણ 3 અઠવાડિયા તો ઘણા જ સમયથી કહે છે. તો એ હજુ શિક્ષણ વિભાગ ઉપર આધારિત છે કે જે નિર્ણય શું આવે છે અને એના ઉપર આધાર છે કે કોન્સ્ટેબલની ભરતી ક્યાં, ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે. એ મિત્રો જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે આપણને ખબર પડી જશે. હવે જોઈએ પીએચનો કેસ શું થયો, એ હજુ નિર્ણય નથી આવે એટલે હું એનું કંઈ નહીં કહી શકું. હવે જોઈએ ગ્રાન્ટેડ સ્કૂલના ફોર્મ ભરાવવામાં કોઈ અનામત નથી નડતું, કારણ કે સાચી વાત છે ગ્રાન્ટેડ સ્કૂલની અંદર કોઈ અનામત નથી નડતું, કારણ કે ફોર્મ ભરાવાય છે તો જે 1-8 ઠરાવની આપણે વાત કરીએ, 1-8 ઠરાવ જે ભરતી પ્રક્રિયા અથવા ફોર્મની અંદર કંઈ એનો લેવા દેવા હોતી નથી તો ગ્રાન્ટેડની જે ભરતી પ્રક્રિયા શરૂ થવી જોઈએ એ નથી થઈ, એ સરકાર ઉપર ડિમાન્ડ છે. એ હવે શું કરવું એ તમારે જાણવાનું રહેશે. મિત્રો 2 વર્ષથી તલાટીની ફોર્મ ભર્યા એનું કંઈક કરો, કારણ કે જે સરકાર અત્યારે ભરતી કરી રહી છે એમનો કોઈ ક્રાઇટેરિયા હોતો નથી, કારણ કે કોઈ પણ ભરતી છે તો એનો જે ડેટ વાઇઝ હોય છે એ ડેટ વાઇઝ થતું નથી કામ. તો એ સરકાર શું કહી રહી છે એ આપણે એમને સામે જવાબ આપવાનો રહેશે, કારણ કે જે 5 તારીખે જે મુખ્ય આંદોલન થવાનું છે એમાં જોડાવજો મિત્રો, કારણ કે જે હશે એ તમને 5 તારીખ પછી ખબર પડી જશે કે બધી ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ થશે એ તમારા ઉપર ડિપેન્ડ છે. હવે જોઈએ ટેટનું શું થશે, આવશે જૂન 1 આ સમય દરમિયાન ભરતી પ્રક્રિયા શરૂ થશે. તો મિત્રો કારણ કે જો આ વસ્તુ થઈ રહી છે, પહેલાં બી આંદોલન થયું હતું TET 1 એટલે કે TET જે ઉમેદવારો છે એનું આંદોલન થયું હતું, પણ અમુક કારણોસર એમને બી અટકાવવામાં આવ્યા હતા અને એમને બી લોલીપોપ આપવામાં આવી હતી. અત્યારે પાછું ચાલી રહ્યું છે આંદોલન, તો હજુ પણ એ રીતે ચાલી રહ્યું છે, કારણ કે સરકાર હજુ એમના જે બેરોજગાર યુવાનો છે એમની સાથે નથી. તો બેરોજગાર યુવાનો સાથે ક્યારે સરકાર સમર્થ થશે, એ બધા જ યુવાનો સાથે મળીને કામ કરીશું તો જ સરકાર આપણું સાંભળશે. તો મિત્રો જે પ્રમાણે સાચી હકીકત હતી એ તમારી સમક્ષ રજૂ કરી છે. તો આ વિડીયોમાં મિત્રો આટલું જ. કોઈ પણ મૂંઝવતા સવાલ હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત.